દિવ્યાંગ બાળકો માટે આજરોજ મજુરા ગેટની શાળામાં ખેલ મહાકુંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના ખૂબ જ મોટા પ્રમાણમાં દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. રાજ્ય સરકાર તરફથી વિદ્યાર્થીઓ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. સાથે આજરોજ મજુરા ગેટની સરકારી શાળામાં દિવ્યાંગ બાળકો માટે રમતગમતની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાના શહેરના દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અલગ અલગ સ્પર્ધામાં વિજેતા જાહેર કરી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર સુરત અને વિકલાંગ કલ્યાણ ટ્રસ્ટ સોસાયટી સુરત દ્વારા દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એથ્લેટિક્સ રમતોમાં 100 મીટર, ટ્રાઇસિકલ, ઘોડા ફેંક, ચક્ર ફેંક જેવી રમત અને ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભનું આયોજન દર વર્ષે આયોજન કરવાનું થતું હોય છે. ખેલ મહાકુંભમાં સ્પર્ધામાં ઇન્ડિવિજ્યુઅલ રમતમાં ચેમ્પિયન ખેલાડીઓને 5,000, 3,000 અને 2,000 ઇનામ આપવામાં આવે છે, અને જે ટીમ ઇવેન્ટ જે છે ક્રિકેટમાં દરેક ખેલાડીઓને ફર્સ્ટ નંબર આવનાર 3,000, 2,000 અને 1,000 ઇનામ આપવામાં આવશે. દિવ્યાંગ ખેલાડીઓમાં ને ખેલ મહાકુંભ થકી પોતાના પગ પર ઊભા રહેવાની અને ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આમાં એ બી સી ડી અને 4 વય જૂથ પ્રમાણે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 8 વર્ષથી નીચે, 8 થી 16 વર્ષ, 16 વર્ષથી ઉપર જેવી 3 એજ ગ્રુપ છે. એમાં ભાઈઓ બહેનો 2 કેટેગરી છે. બ્યુરો રિપોર્ટ સુરત.